નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 23 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. 23 માર્ચ આજનો દિવસ તે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્યતા સંગ્રામમાં યુવા નેતૃત્વના પ્રતિક જે 3 લોકો હતા, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણેયને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાણો હતો કે ભગતસિંહ તે કઈ પાર્ટીનું નેતૃત્વ કરતા હતા. તે પાર્ટી તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવશો. આપણે બીજા કરંટ અફેર્સ જોઈએ, જેમાં DRDOને મોસ્ટ ઇન્ફોર્મેટિવ પેવેલિયનનો અવોર્ડ મળવામાં આવ્યો છે. હાલમાં જ જે મણિપુરમાં 105th જે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ યોજવામાં આવી હતી, તેમાં પ્રાઇડ ઓફ ઇન્ડિયા એક્સપો દ્વારા DRDO સંસ્થાને, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને મોસ્ટ ઇન્ફોર્મેટિવ પેવેલિયનનો અવોર્ડ આપવામાં આવ્યો છે. DRDO દ્વારા આ એક્સપોમાં તેમને સ્વનિર્ભર રીતે બનાવેલી જે ટેકનોલોજીસ છે તેના 150 મોડલ આ એક્સપોમાં દર્શાવ્યા હતા, જેના બદલ તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. બ્રહ્મોસ મિસાઇલમાં એક નવી ટેકનોલોજી નાખવામાં આવી છે, જેનું નામ છે સીકર ટેકનોલોજી. અને આ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ પણ બ્રહ્મોસ મિસાઇલ દ્વારા કરવામાં આવ્યું છે. સીકર ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે જે આપણે રશિયા પાસેથી આયાત કરેલી છે. અને આ સીકર ટેકનોલોજી દ્વારા આપણે કેટલી એક્યુરેસીથી, સૌથી વધારે એક્યુરેસીથી આપણે આપણા ટાર્ગેટને ડિસ્ટ્રોય કરી શકીએ. આપણે એક જગ્યાએ પોઈન્ટ કરવાનું અને તે જ પોઈન્ટ ઉપર જે બ્રહ્મોસ મિસાઇલ પડે, આવી એક સીકર ટેકનોલોજી આપણી પાસે હવે આવી ગઈ છે અને તે આપણે બ્રહ્મોસ મિસાઇલમાં અટેચ કરી દીધી છે. આ બાબતે આપણે બ્રહ્મોસ મિસાઇલની પણ થોડીક માહિતી લઈ લેવી જોઈએ. બ્રહ્મોસ મિસાઇલ, તેનું નામ રશિયા અને ઇન્ડિયાની 2 નદીઓ દ્વારા પડવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મપુત્રા અને મોસ્કોવા નદીનો ઉલ્લેખ છે. આ મિસાઇલ તે રશિયા અને ભારત દ્વારા જોઈન્ટલી ડેવલપ કરવામાં આવી છે. આ મિસાઇલ તે એક ક્રૂઝ મિસાઇલ છે અને સુપરસોનિક મિસાઇલ પણ ગણાય છે, કારણ કે તેની સ્પીડ તે અવાજ કરતા 3 ગણી છે, જેને Mark 3 દર્શાવવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલની જે મારક ક્ષમતા હતી તે 450 કિલોમીટરની હતી, ક્યારે કે જ્યારે ભારત MTCRનું મેમ્બર ન હતું. પરંતુ જ્યારથી ભારત MTCRનું મેમ્બર બની ગયું ત્યારથી બ્રહ્મોસ મિસાઇલની જે મારક ક્ષમતા છે, જે રેન્જ છે, તેને 600 કિલોમીટર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ભારત સરકાર દ્વારા ભારતની સૌથી પહેલી સાઇન લેંગ્વેજવાળી ડિક્શનરી બહાર પાડવામાં આવી છે, જે વિડીયો ફોર્મમાં પણ જોવા મળશે અને પ્રિન્ટ મીડિયામાં પણ જોવા મળશે. આ તે કંઈક 3000 વર્ડ્સની ડિક્શનરી કહેવામાં આવે છે. 2011ના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ભારતમાં જે લોકો સાંભળી નથી શકતા તે લોકોની સંખ્યા 50 લાખ જેવી છે, અને જે લોકો બોલી શકતા નથી તે લોકોની સંખ્યા 19 લાખ જેવી છે. તો આ ડિક્શનરી તે આ બધા લોકો માટે બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા તે બધી વસ્તુઓ સમજી શકે અને તેનું આંકલન કરી શકે. આ ડિક્શનરીમાં ખાસ વાત એ છે કે આ ડિક્શનરીમાં અમુક લીગલ ટર્મ્સ, જે લોને લગતી લીગલ ટર્મ્સ હોય, પછી ભારતીય સરકારને લગતી થોડી પ્રદૂષણ જે છે, ઇકોનોમીને લગતી થોડી સંખ્યા, એ બધાનો પણ સમાવેશ કરવામાં આવે, જે આપણે પીવાના પાણીમાં પણ જોઈ શકીએ છીએ. પાણી તે કઈ રીતે પ્રદૂષિત થઈ શકે? પાણીમાં અમુક એવા એલિમેન્ટ્સ આવી જાય છે, જેમ કે આર્સેનિક છે, યુરેનિયમ છે, અને આવા અનેકો એલિમેન્ટ્સ જ્યારે આવી જાય ત્યારે પાણી, જે પીવાનું પાણી જે છે, તે પ્રદૂષિત થઈ જાય છે. તો આ બદલ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, જે ભારત સરકાર અંતર્ગત કાર્ય કરે છે, તેમણે એક મીટર શોધી કાઢ્યું છે જે પાણીમાં યુરેનિયમ કેટલું છે તે માપી અને આપણને બતાવે. તે મીટરનું નામ છે ફ્લોરીમીટર. આ મીટર તે એટલું બધું સક્ષમ છે કે તે 0.1 PPB
પાર્ટ્સ પર બિલિયન, 200 પાર્ટ્સ પર બિલિયન યુરેનિયમના જે ટ્રેસીસ હોય તે પાણીમાંથી શોધી કાઢે છે. એક એટોમિક રેગ્યુલેટરી બોર્ડ દ્વારા એવું માપન કરવામાં આવ્યું છે કે જો પીવાના પાણીમાં 60 PPB સુધીનું જો યુરેનિયમ તમને મળે તો ત્યાં સુધી તે તમારા શરીરને કાંઈ હાનિ પહોંચાડવાનું નથી. પરંતુ જો 60 PPB થી વધારે યુરેનિયમ તમને પીવાના પાણીમાં મળે તો તે શરીર માટે હાનિકારક છે. તો હવે આ મીટર તે આપણા બધા માટે ઉપયોગી બની શકે તેવી સંભાવના છે. હવે આપણે જોઈએ છઠ્ઠા કરંટ અફેર્સ. હાલમાં જ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે જે વર્ષ દરમિયાન જે આખા વર્લ્ડનું કાર્બન ઇમિશન હોય તે કેટલું છે. તો આ વર્ષ 2017નું જે વર્ષ છે તેમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે આ વર્ષનું કાર્બન એમિશન તે સૌથી વધારે કાર્બન એમિશન થયું છે, જે 32.5 GT કાર્બન એમિશન છે. હાલમાં જ જે પેરિસ ટ્રીટી થઈ હતી તેમાં બધા દેશો એવો સંકલ્પ લીધો હતો કે 2025-30 સુધી તે લોકો પોતાનું કાર્બન એમિશન ઘટાડશે. પણ જો આ જ સ્થિતિ રહી જે દર વર્ષે કાર્બન એમિશન વધે છે તો આ ગોલ અચીવ કરવો બધા દેશો માટે બહુ જ અઘરો બની જાય તેમ છે. અને હવે આપણે સાતમા કરંટ અફેર્સ, જે સ્પોર્ટ્સમાં રિલેટેડ કરંટ અફેર્સ છે, તે જોઈએ. હાલમાં જ જે સિડની ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન જે યોજાણી છે તેમાં ભારત દ્વારા 2 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યા છે. જો આપણે ગોલ્ડ મેડલની વાત કરીએ તો તે મહિલા અને એક મહિલા ટીમ દ્વારા જીતવામાં આવ્યો છે. જે મહિલાએ ગોલ્ડ મેડલ જીત્યો છે તેમનું નામ છે ઇલાવેનિલ વેલેરીવાન. આ મહિલા દ્વારા 10 મીટર વુમન્સ એર રાઇફલ શૂટિંગમાં તેમને ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેમની એક ટીમ દ્વારા શૂટિંગમાં બીજો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. જો આપણે બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો એક ભાઈ વિવાન કપૂર દ્વારા 2 બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલો બ્રોન્ઝ મેડલ તેમને એક ઇન્ડિવિજ્યુઅલ મેન્સ સ્ટ્રેપ શૂટિંગમાં જીત્યો છે અને બીજો ગોલ્ડ મેડલ તે તેમની ટીમ સાથે જીત્યો છે, જેમાં લક્ષ્ય શેઓરાન અને અલી ઇલાહીનો સમાવેશ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.